Good morning student, welcome to fun and learn home learning. Student, આજે હું તમને ધોરણ 3 માં અંગ્રેજી વિષયની રિવિઝન વર્કશીટ શીખવાડવાની છું, જે તમારે પેપરમાં તમારે વાંચવાની છે અને ઇંગ્લિશનું પેપર તમારે એમાંથી તૈયારી કરવાની છે. તો આપણે શરૂ કરીશું. તો એમાં આપણે છે પ્રશ્ન 1 ધોરણ 3 રિવિઝન વર્કશીટ કે નીચેના ગુજરાતી નામોનો અંગ્રેજી ઉચ્ચાર લખો. તો આ અહીંયા બધા તમને શરીરના અંગોના નામ આપેલા છે, જેમ કે હાથ, હાથ એટલે શું થશે, હેન્ડ, એનો આપણે અંગ્રેજી તમારે આ પ્રમાણે ઉચ્ચાર લખવાનો છે. બીજો નંબર છે ડોક, ડોક એટલે અંગ્રેજીમાં એને કહેવાશે નેક, આંખ એટલે આઈ, હોઠ એટલે લિપ્સ, દાંત એટલે ટીથ. એ પ્રમાણે આગળ જોઈશું. 6 નંબર માથું એટલે હેડ, કાન એટલે ઈયર, નાક એટલે નોઝ, અને પગ એટલે લેગ, અને ઘૂંટણ એટલે ની. તો આ પ્રમાણે તમારે ગુજરાતી નામ વાંચીને તમારે એનો અંગ્રેજી ઉચ્ચાર ખાલી જગ્યામાં લખવાનો છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2 કે સર્કલ ધ એક્શન વર્ડ, એટલે કે એક્શન વર્ડ ઉપર ગોળ કરો. તો તમારે અહીંયા પહેલો નંબર છે ઈટ, એન્ડ, વ્હાઇટ અને નોઝ. તો તમારે અહીંયા એક્શન વર્ડ તમને કયું દેખાય છે, તો એક્શન વર્ડ છે ઈટ, રાઈટ. તો આની ઉપર તમારે આ પ્રમાણે સર્કલ કરવાનું છે. બીજો એક્શન વર્ડ છે ટોક, ફીટ, નેક અને નીઝ. તો આમાં બીજો આમાં એક્શન વર્ડ છે ટોક. આમાં કયો એક્શન વર્ડ આવશે, ટોક. આગળ જોઈશું નંબર 3, લિપ્સ, ડાન્સ, આઈઝ અને ગાર્ડન. તો આમાં છે ગાર્ડન, ડાન્સ, ડાન્સ છે શું છે, એ એક્શન વર્ડ છે, રાઈટ. તો એની પર તમારે ગોળ કરવાનું છે. 4 નંબરમાં છે બેટ, નેલ્સ, હેર અને કટ. તો એક એક્શન વર્ડ છે એમાં કટ. એમાં કયું એક્શન વર્ડ આવશે, કટ. તો એ પ્રમાણે તમારે અહીંયા ગોળ કરવાનું છે. 5 નંબરમાં છે ડ્રિંક, રેડ, ગ્રીન અને ટોય. તો આમાં એક્શન વર્ડ છે તમારે ડ્રિંક. એ પ્રમાણે નંબર 6 યલો, મ્યુઝિક, હેલો અને પુલ. તો પુલ ઉપર તમારે ગોળ કરવાનું છે. ફિંગર, બોલ, રીડ અને પેન. તો રીડ એટલે કે વાંચવું. તો તમારે એ તમારો એક્શન વર્ડ છે, એની પર તમારે શું કરવાનું છે, સર્કલ કરવાનું છે. આ પ્રમાણે તમારે એની પર સર્કલ કરવાનું છે. આગળ છે ફેન, રાઈટ, ટબ અને પેન્સિલ. તો એમાં તમારે એક્શન વર્ડ છે રાઈટ. તો રાઈટ ઉપર તમારે સર્કલ કરવાનું છે. આ છે તમારો એક્શન વર્ડ રાઈટ. આગળ છે ટેબલ, સ્કીપ, હોર્સ અને ચેર. તો એ છે સ્કીપ, અને ઈયર પુશ, બાય અને થમ. તો પુશ એ એક્શન વર્ડ છે. તો આ પ્રમાણે તમારે જે એક્શન વર્ડ છે એની ઉપર તમારે ગોળ કરવાનું છે. આગળ જોઈશું પ્રશ્ન નંબર 2 અ કે કૌંસમાં આપેલ શબ્દોમાંથી સાચો જવાબ શોધીને ખાલી જગ્યા પૂરો. તો આ તમારો છે જે કેપ સેલરવાળી જે સ્ટોરી છે, એ સ્ટોરી ઉપરનો આ ખાલી જગ્યા છે. તો એ પરથી તમારે જવાબ લખવાનો છે કે ધ કેપ સેલર હેડ અ ખાલી જગ્યા ઓન ઇઝ હેડ. હેડ એટલે કે માથું, કેપ સેલર એટલે શું થશે, ટોપી વેચનાર. તો ટોપી વેચનારના માથામાં શું હતું, હેટ કે કેપ. તો સાચો જવાબ કયો આવશે, કેપ. કેપ એટલે ટોપી. તમારે ખાલી જગ્યામાં કેપ લખવાની છે. ધ કેપ સેલર રિમેમ્બર્ડ હિઝ ખાલી જગ્યા એડવાઇઝ. તો એડવાઇઝ એટલે શું થશે વિદ્યાર્થીઓ, એડવાઇઝ એટલે થશે સલાહ. તો જે ટોપી વેચનાર હતો, કેપ સેલર એટલે ટોપી વેચનાર, એને કોની સલાહ યાદ આવી, રિમેમ્બર એટલે યાદ આવવું, ફાધરની કે એના મધરની. ફાધર એટલે પપ્પા, મધર એટલે મમ્મી. તો એને એના ફાધરની સલાહ યાદ આવી. તો તમારે ખાલી જગ્યામાં આ પ્રમાણે લખવાનું છે ફાધર. આગળ જોઈશું નંબર 3 કે ગીવ અનધર વર્ડ ફોર રેબિટ. રેબિટનો બીજો વર્ડ
કયો થશે? તો એચ એ આર ઈ હેર. રેબિટ એટલે સસલું, તો એને હેર પણ કહેવાય છે. ધ ટોર્ટોઇઝ વોન. વોન એટલે જીત્યો. કોણ મેં જીત્યો હતો? શું જીત્યો હતો? ટોર્ટોઇઝ. ટોર્ટોઇઝ એટલે કાચબો. રેસ કે પ્રાઇઝ? તો જવાબમાં આવશે રેસ. એ રેસ જીત્યો હતો. હુ વોઝ વોકિંગ સ્લોલી? કોણ ધીમે ધીમે ચાલતું હતું? રેબિટ કે ટોર્ટોઇઝ? તો ટોર્ટોઇઝ. આગળ છે ધીસનું બહુવચન કયું થશે? તો ટી એચ ઈ એસ ઈ, ધીસ. તો ખાલી જગ્યામાંથી તમારે સાચો જવાબ શોધવાનો છે અને લખવાનો છે. વોટ ઇઝ ધીસનો ગુજરાતી અર્થ કયો છે? તો આ શું છે. ટોપનો અંગ્રેજી ઉચ્ચાર કયો થશે? તો ટી ઓપી ટોપ. તો મોપ કે ટોપ? તો ટોપ. ઇરેઝરનો ગુજરાતી ઉચ્ચાર કયો થશે? તો ઇરેઝર એટલે સંચો કે રબર? તો રબર. સ્કેલનો ગુજરાતી ઉચ્ચાર કયો થશે? કંપાસ કે ફૂટપટ્ટી? તો ખાલી જગ્યામાં તમારે લખવાનું છે ફૂટપટ્ટી. આગળ જોઈશું પ્રશ્ન નંબર બે બ, કે સાચો વિકલ્પ પસંદ કરીને રાઇટ કરો. તો કેપ સેલર એટલે કોણ? તો મેં તમને આગળ સમજાવ્યું. ફળો વેચનાર, ટોપી વેચનાર કે રમકડા વેચનાર? તો સાચો જવાબ છે બ. તો એની ઉપર તમારે આ પ્રમાણે રાઇટ કરવાનું છે. અહીંયા તમને જે આકાર આપ્યો છે એનો સાચો સ્પેલિંગ શોધો. તો એનો સાચો સ્પેલિંગ છે સર્કલ. તો અહીંયા તમારે કની બાજુમાં રાઇટ આપવાનું છે. નંબર ત્રણ, તમને આ જે ચિત્ર દેખાય છે એ ચિત્ર શેનું છે? તો એ ચિત્ર છે ડાઇનિંગ ટેબલ, કે જેની ઉપર બેસીને તમે જમો છો. તો ડાઇનિંગ ટેબલ જ્યાં સ્પેલિંગ છે એની આગળ તમારે આ પ્રમાણે રાઇટ કરવાનું છે. એલિફન્ટ એટલે શું? કૂતરો, વાઘ, ભેંસ કે હાથી? તો સાચો જવાબ છે હાથી. તો તમારે હાથી લખ્યું છે એની આગળ તમારે રાઇટ કરવાનું છે. આગળ જોઈશું ટચ યોર હેડ, એનો સાચો અર્થ કયો થશે? તમારા માથાને અડો, તમારા વાળને અડો કે તમારા માથાને વાળો? તો સાચો જવાબ છે બ. તો બની આગળ તમારે રાઇટ કરવાનું. હવે તમને આ ચિત્ર શેનું દેખાય છે વિદ્યાર્થીઓ? તો આ ચિત્ર છે બોલનું, બરાબર. તો તમારે એનો સાચો સ્પેલિંગ શોધીને અહીંયા રાઇટ કરવાનું છે. તો તમારે કયો સાચો સ્પેલિંગ છે? અહીંયા બોલનો સ્પેલિંગ છે બી એ ડબલ એલ. તો એ પ્રમાણે તમારે અહીંયા રાઇટ કરવાનું છે. આગળ જોઈશું ચિત્રો જુઓ અને યસ અથવા નોમાં જવાબ આપો. જેમ કે આ તમને શેનું ચિત્ર દેખાય છે? તો આ છે પેન્સિલ. તો અહીંયા છે ઇઝ ઇટ અ બ્રશ? શું આ બ્રશ છે? યસ કે નો? તો નો. તો તમારે અહીંયા નો આગળ રાઇટ કરવાનું છે. આગળ છે ટીચર પૂછે છે ઇઝ ઇટ અ કેક? શું તમને આ કેક દેખાઈ રહી છે? તો નો. તો તમારે નો આગળ રાઇટનું નિશાન લગાવવાનું છે. ઇઝ ઇટ અ લાયન? શું આ સિંહ છે? તો યસ. તો તમારે યસની આગળ રાઇટ કરવાનું છે. આગળ જોઈશું શું આ વિન્ડો છે? વિન્ડો એટલે બારી. તો તમારે યસની આગળ રાઇટ કરવાનું છે. શું આ શર્ટ છે? શર્ટ એટલે અહીંયા શર્ટનો સ્પેલિંગ લખેલો છે. તો યસની આગળ રાઇટ કરવાનું છે. યસ એટલે હા, નો એટલે ના. આગળ જોઈશું લુક એટ ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. ચિત્રો જોઈને પ્રશ્નોના જવાબ આપો. તો આ તમે શેનું ચિત્ર દેખાઈ રહ્યું છે? આ ચિત્ર છે ડોલ. તો અહીંયા તમે પેન છે કે ડોલ? તો ડોલ એટલે ડીંગલી. તો તમારે અહીંયા લીટીની ઉપર લખવાનું છે ડોલ. ખબર પડી વિદ્યાર્થીઓ? તો એ પ્રમાણે તમારે અહીંયા લખવાનું છે ધીઝ ઇઝ અ ડોલ. વોટ ઇઝ ધીઝ? કેપ કે બોલ? તો આ શેનું ચિત્ર છે? તો કેપ. તો તમારે લખવાનું છે અહીંયા ધીઝ ઇઝ અ કેપ. આ શેનું ચિત્ર છે? તો ફેન. તો એ એક કરતાં વધારે છે. તો તમારે અહીંયા ધોઝ લખવાનું છે, કારણ કે અહીંયા વાક્યમાં તમને ધોઝ આપેલું છે. એટલે તમારે અહીંયા લખવાનું ધોઝ, કે ધોઝ આર ફેન્સ. એમાં એક કરતાં વધારે છે એટલે શું લાગશે પાછળ? એસ લાગશે, બરાબર ને? કારણ કે બહુવચન આવી જશે એટલે પાછળ એસ લાગશે. અને ધોસ એ શેનું બહુવચન છે? ધોસ છે એ ધેટનું બહુવચન છે, બરાબર વિદ્યાર્થીઓ? તો આ પ્રમાણે તમારે અહીંયા વાક્યમાં ધોસ લખવાનું છે. આગળ જોઈશું નંબર ચાર, વોટ ઇઝ ધેટ? ટ્રી કે ફ્રૂટ? તો આ ચિત્ર તમને શેનું દેખાય છે? ટ્રી.
તો ધેટ ઇઝ અ ટ્રી એ પ્રમાણે તમારે લખવાનું છે. આ ચિત્ર છે બર્ડ્સ, તો ધોઝ આર બર્ડ્સ. આગળ જોઈશું પ્રશ્ન નંબર 4 કે ચિત્ર જોઈ ખાલી જગ્યા પૂરો. તો આ ચિત્ર શેનું છે? રોઝ. તો અહીંયા તમારે ખાલી જગ્યામાં રોઝનો સ્પેલિંગ શોધીને લખવાનો છે. આ ચિત્ર શેનું છે? તો કાર. તો આ બેમાંથી કૌંસમાંથી તમારે કારનો સ્પેલિંગ જોઈને ખાલી જગ્યામાં લખવાનો છે. એ જ પ્રમાણે મેપનો સ્પેલિંગ જોઈને ખાલી જગ્યામાં લખવાનો છે. સોફાનો પણ સ્પેલિંગ તમારે આપેલો છે, તો સોફાનો સ્પેલિંગ તમારે ખાલી જગ્યામાં જોઈને લખવાનો છે. અને બલૂન, બલૂન એટલે કે ફુગ્ગો. તો ચિત્ર બલૂનનું છે, તો એ પ્રમાણે તમારે અહીંયા બલૂનનો સ્પેલિંગ છે એ તમારે અહીંયા લખવાનો છે. આ રીતના બી એ ડબલ એલ ડબલ ઓ એન બલૂનનો સ્પેલિંગ લખવાનો છે. આગળ જોઈશું છેલ્લો પ્રશ્ન કે આ જે ચિત્ર આપેલું છે એમાં તમને કેટલા ચોરસ છે. તો આપણે ગણીશું 1 2 ચોરસ તમારે ગણીને લખવાના છે. તો 1 2 3 4 5 6 7 અને 8 8 ચોરસ છે. તો તમારે અહીંયા ચોરસની બાજુમાં આ પ્રમાણે અહીંયા 8 લખવાનું છે. એ પ્રમાણે જેટલા સર્કલ આપ્યા છે એ સર્કલ ગણીને લખવાના છે, જેટલા રેક્ટેંગલ આપ્યા છે એ રેક્ટેંગલ બી તમારે ગણીને લખવાના છે, અને આ ટ્રેંગલ, ટ્રેંગલ એટલે ત્રિકોણ, તો ત્રિકોણ પણ તમારે ગણીને લખવાના છે. તો એવી રીતના રેક્ટેંગલ 8 છે, ત્રિકોણ પણ 8 છે, સ્ક્વેર પણ 8 છે, અને સર્કલ 5 છે. તો એ પ્રમાણે તમારે લખવાનું છે. તો આ વર્કશીટ ઉપરથી તમને ખબર પડી હશે કે તમારે પ્રેક્ટિસ કરવાની છે, અને તમારે પેપરમાં બી તમારે આ વર્કશીટ તમારે લખવાની છે અને એની રિવિઝન પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થીઓ, અને તમારે પેપર પણ આ રીતના તમારે આવશે. તો તમે ખાસ તૈયારી કરશો.